साबरकांठा જિલ્લાના પ્રાંતિજના વડવાસા પાટિયા પાસે રાત્રિના સમયે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું તો બેને ઈજાઓ પહોંચી હતી। પ્રાંતિજ તાલુકાના તાજપુર ખાતે રહેતા રાઠોડ ચિરાગસિંહ રણજીતસિંહ તથા રાઠોડ અમનસિંહ ભરતસિંહ તથા ઝાલા નયનસિંહ ગામનો ભાણો ત્રણેય યુવાનો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અનોડિયા ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપીને રાત્રિના સમયે પરત ઘરે આવી રહ્યા હતા અને તે દરમિયાન હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 8 પ્રાંતિજના વડવાસા પાટિયા પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક રોડ ઉપર ઊભેલ ટ્રક પાસે બાઇક ઘૂસી ગયું હતું તો બાઇક ચાલક ચિરાગસિંહ રણજીતસિંહ રાઠોડને જીવલેણ ઈજાઓ પહોંચી હતી તો બાઇક પાછળ બેઠેલ અમનસિંહ ભરતસિંહ રાઠોડ તથા નયનસિંહ ઝાલા કે જે તાજપુર ગામનો ભાણો થાય છે જે બંનેને પણ ઈજાઓ પહોંચી હતી તો અકસ્માતને લઈને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને 108ને ફોન કરતા 108 પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી તો ત્રણેય ઈજાગ્રસ્તોને પ્રાંતિજ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબી દ્વારા રાઠોડ ચિરાગસિંહ રણજીતસિંહને મૃત જાહેર કર્યા હતા તો અકસ્માત સર્જીને ટ્રક ચાલક તેની ટ્રક લઈને ભાગી ગયો હતો તો પ્રાંતિજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ।